ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. ગણિત ગમ્મતમાં તમે એકમ 9માં શું શીખ્યા આગળના વિડીયોમાં કહો જોઈએ. હા, બોલો તમે. હા, લાંબુ ટૂંકું એ વસ્તુ દ્વારા આપણે જોયું ને, અને સૌથી લાંબુ સૌથી ટૂંકું એ પણ આપણે જોયું ને, હા ને, વસ્તુ દ્વારા. તો આજે આપણે સૌથી ઊંચું અને સૌથી નીચું એ આપણે ચિત્ર દ્વારા જોઈશું. ચાલો જો બાળકો, અહીં કેટલાક ચિત્ર આપ્યા છે ને, એમાં કેટલા ચિત્ર ઊંચા છે અને કેટલા ચિત્ર નીચા છે. તો આપણે એ જોઈશું કે કયા ચિત્ર ઊંચા છે અને કયા ચિત્ર નીચા છે તે જોઈશું, અને ખરા અને ખોટાની નિશાની કરીશું. એમાં ઊંચા ચિત્ર માટે ખરાની નિશાની કરવાની છે અને નીચા ચિત્ર માટે ખોટાની નિશાની કરવાની છે. તો આપણે સૌથી પહેલા જોઈશું કે કયું ચિત્ર ઊંચું છે. જો આ પહેલા ચિત્રમાં આશાનું ચિત્ર છે, ઝીરાફનું છે. જુઓ બંને ચિત્ર ધ્યાનથી જુઓ, કયું ચિત્ર ઊંચું છે? હા, આ ચિત્ર ઊંચું છે અને આ નીચું છે. તો આપણે હવે ટીક કરીશું. શું કરવાનું છે? ઊંચા ચિત્ર માટે શું કરવાનું છે? ખરો કરવાનું છે. તો આમાં ઊંચું છે ને, તો એના માટે હું કયું નિશાની કરીશ? ખરાની નિશાની કરીશ, બરાબર ને? અને નીચા માટે હું ખોટાની નિશાની કરીશ. જોયું ને, આ ઊંચું અને આ નીચું. હવે જુઓ બીજું ચિત્ર, જુઓ જુઓ આ માણસ કેવો છે? ઊંચો છે. કેવો છે? ઊંચો છે. અને આ માણસ નીચો છે ને, નાનો એટલે નીચો, ને આ લાંબો એટલે ઊંચો. તો ઊંચા માટે શું કરવાનું છે? ખરો કરવાનું છે અને નીચા માટે ખોટું કરવાનું છે, બરાબર ને? જુઓ, હવે જુઓ આ ઝાડનું ચિત્ર, જુઓ જુઓ આ શું છે? નાળિયેરી છે ને, તે કેટલી ઊંચી છે, દેખાય છે? હા, અને આ ઝાડ નીચું છે. ચાલો હવે મને કહો જોઈએ, આ ઝાડ માટે આ ચોરસમાં હું શાની નિશાની કરું? હા હા, બોલો બોલો. હા, ખરાની નિશાની. અને અહીંયા શું આવશે? ખોટું, બરાબર ને? હવે જુઓ આ બાજુમાં આ શું છે? થોળ છે, ખબર? કાંટા વાળા થોળ આવે ને તે. હવે જુઓ આમાં નાનું કયું છે? હા, આ નાનું છે એટલે નીચું છે, અને આ ઊંચું છે એટલે મોટું છે, બરાબર ને? ચલો અહીંયા હું કઈ નિશાની કરીશ? ખરાની નિશાની. અરે વાહ, અને અહીંયા ખોટાની નિશાની કરીશ, બરાબર ને? બાળકો જુઓ તો આ શું છે? આ હા તમારા ઘરમાં હોય છે ને, શું છે? સીડી, બરાબર ને? જુઓ એમાં એક કેવી છે? હા કહો તો. હા, નાની અને એક મોટી એટલે ઊંચી સીડી છે અને એક નીચી સીડી છે. હવે તમે કહો તો આમાં મારે ક્યાં ખરું કરવાનું છે, કહો જોઈએ. હા, તમે તો બહુ હોશિયાર થઈ ગયા, બરાબર ને? જો અહીંયા ઊંચી સીડીમાં ખરું કરવાનું છે અને નીચી સીડીમાં ખોટું કરવાનું છે, થઈ ગયું ને? હવે જુઓ તો અહીં આ શું છે, ખબર છે આ શું છે? હા, બિલાડીનો ટોપ છે. જુઓ એમાં એક ઊંચો અને એક નીચું. તો ઊંચા માટે હું ખોટું કરીશ, બરાબર ને? નહીં તો ખરું કરવાનું છે. અરે વાહ, તમને તો ખબર પડી ગઈ. હા, અને નાના માટે નીચા માટે
ખોટો કરવાનો છે. જુઓ આપણે અહીંયા બધા ચિત્ર પ્રમાણે ઊંચા માટે ખરું અને નીચા માટે ખોટું કર્યું ને આપણે. હવે તમને ખ્યાલ આવ્યો ને? હા વિદ્યાર્થી મિત્રો, જુઓ આ બે જે ચિત્ર અને આગળના ચિત્રમાં આપણે શું કર્યું કે ઊંચા માટે ખરું કર્યું અને નીચા માટે ખોટાની નિશાની કરી. પણ અહીં થોડું જુદું છે. શું જુદું છે તો તે જોઈએ. જો અહીંયા સૂચના લખેલી છે ને, સૌથી ઊંચું અને સૌથી નીચું, અહીંયા શું કરવાનું છે તે જોઈએ. જો ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી ઊંચા માટે ખરું તથા સૌથી નીચા માટે ખોટું કરો. શું કરવાનું છે? ઊંચા માટે ખરું કરવાનું છે અને નીચા માટે ખોટું કરવાનું છે. પણ આગળના ચિત્રમાં આપણને બે ચિત્ર હતા, બરાબર ને? પણ અહીં ત્રણ ચિત્ર આપ્યા છે. એક એકદમ મોટું, એનાથી થોડુંક નાનું અને એનાથી થોડુંક નાનું. એટલે આપણે આ ત્રણ ચિત્રમાં શું કરવાનું છે તો ઊંચા માટે ખરું કરવાનું છે અને સૌથી નીચા માટે ખોટું કરવાનું છે. તો આપણે જોઈએ. જો આ શાનું ચિત્ર છે? હા શાનું ચિત્ર છે? ચક્કરનું. હવે મને કહો કે આમાંથી કયો ચક્કર સૌથી ઊંચો છે? હા કહો તો. હા આ ચક્કર સૌથી ઊંચો છે. તો એના માટે હું શાની નિશાની કરું કહો તો? હા ખરાની નિશાની, બરાબર ને? અને સૌથી નાનો કયો છે? આ છે ના? તો આ છે. હા તો એનામાં કઈ નિશાની કરવાની છે? ખોટાની, બરાબર ને? હવે બીજું ચિત્ર જોઈએ. જો આ શું છે? કુકડો છે અને આ બગલો છે. અને આ શું છે કહો જોઈએ? હા ચીંચી કટી ચકલી છે. હવે આમાંથી તમારે મને કહેવાનું છે કે કયું ચિત્ર સૌથી નાનું છે કહો તો. હા ચકલી. તો ચકલીમાં હું શું કરીશ? શાની નિશાની કરીશ? હા બોલો બોલો. હા ખોટાની. અને સૌથી ઊંચું ચિત્ર કયું છે? હા બગલો. તો અહીંયા હું શું કરીશ? ખરાની નિશાની કરું, બરાબર ને? હવે નીચે જુઓ, આ શું છે? ઘર છે. શું છે? ઘર છે. હવે મને કહો જોઈએ કે આ ત્રણમાં સૌથી મોટું કયું ઘર છે? આ? તો આ છે. હા તો અહીંયા શાની નિશાની કરું? ખોટાની. તો હા બોલો બોલો. હા તમે તો બહુ હોશિયાર થઈ ગયા. હા ખરાની નિશાની કરવાની છે. ચાલો તો આ કરી દીધી આપણે, બરાબર. હવે સૌથી નાનું કયું છે ઘર કહો જોઈએ? આ? ના? તો આ. હા તો અહીંયા શું કરવાનું? ખોટાની નિશાની, બરાબર ને? અરે આ શું છે? આ હા લાઈટ, રોડ પર લાઈટ હોય ને તે છે. જુઓ તો અહીંથી સૌથી લાંબી કઈ લાઈટ છે? હા આ રહી વચ્ચેની. ચલો કહો જોઈએ અહીંયા હું કઈ નિશાની કરું? ખરાની, બરાબર ને? હવે જુઓ તો આ બે માં કઈ નાની છે? હા આ નાની છે. તો અહીંયા હું શું કરીશ? ખોટાની નિશાની કરું, બરાબર ને? હવે જુઓ. અરે આ શું છે? આ તો બધાને ખબર છે ને, તમે ઉપયોગ કરો છો ને. ચલો હવે મને કહેશો જોઈ કે આમાં હું શું કરીશ? મોટા માટે કયું મોટું છે? હા ટીવી. તો અહીંયા શું કરીશ? ખરું કરીશ.
અને આ બે આ શું છે? આ ટેબ્લેટ છે ને, અને આ મોબાઈલ છે. તો ટેબ્લેટ કરતા મોબાઈલ નાનો ને. તો અહીંયા હું ખોટાની નિશાની કરી દઈશ. જુઓ, હવે જુઓ, આપણે અહીંયા જોયું ને કે મોટા માટે ઊંચા માટે ખરું અને નીચા માટે ખોટું, એ રીતની બધામાં અહીંયા આપણે નિશાની કરી દીધી ને. હવે તમને ખ્યાલ આવ્યો ને બાળકો? જોયું ને તમે ચિત્ર દ્વારા સૌથી ઊંચું સૌથી નીચું આપણે જોયું ને, અને ખરા ખોટાની નિશાની પણ કરી, બરાબર ને? તો તમારી ગણિત ગમ્મતની ચોપડીમાં પાના નંબર 95 અને 96 પર એવું ચિત્ર આપ્યા છે. તો એ તમારે તમારી મમ્મી સાથે બેસીને એ ખરા ખોટાની નિશાની તમે કરવાની છે. કરશો ને? મજા આવશે. હા, આપણે ફરી મળીશું.